નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં એક જ દિવસમાં ચાંદીપુરા વાયરસે 5 બાળકોનો ભોગ લીધો, કુલ 84 કેસ નોંધાયા. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી, તંત્ર ખડે પગે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા મદદે આવતું એરફોર્સનું હેલિકોપ્ટર. અમદાવાદ એરપોર્ટથી વિડીયો બનાવી ઓખા મંડળના નાગરિકોને અપીલ કરતા સાંસદ પૂનમબેન માડમ. ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા જામનગરના શ્રદ્ધાળુ ભાવિકો. રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા કમિશનર ડીએન મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પરિવાર સાથે ડેમ સાઇટની મુલાકાતે. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુદરમાં વધારો થયો છે. રાજ્યમાં એક જ દિવસમાં 5 બાળકોના મોત થયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 84 કેસ નોંધાયા છે. ચાંદીપુરાથી અત્યાર સુધી 32 બાળકોના મોત થયા છે. ચાંદીપુરાના નવા 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમજ 18,729 ઘરોમાં સર્વેલન્સ હાથ ધરાયું છે તથા મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 84 કેસમાંથી અરવલ્લી, બનાસકાંઠા 2-2 કેસ અને સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા, રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં સૌથી વધુ 11 કેસ, જ્યારે સાબરકાંઠામાં 8, અમદાવાદમાં 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. હાલ સુધીમાં અરવલ્લી, મહેસાણામાંથી 2-2, જ્યારે ગાંધીનગર, પંચમહાલ, મોરબી, વડોદરામાંથી 1-1 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત રવિવારે બનાસકાંઠામાંથી 2, જ્યારે મહીસાગર, ખેડા, બનાસકાંઠા, વડોદરા શહેરમાંથી 1-1 દર્દીના મૃત્યુ થયા છે. બનાસકાંઠાના સુઈ ગામ, રાજકોટના ગોંડલના રાણસિકી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 બાળકના મોત થઈ ગયા છે. આ સાથે જ મૃત્યુઆંક 33 પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં રહેતી 12 વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી 1 બાળકનું મોત થયું છે. અત્યાર સુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 6 બાળકોના મૃત્યુ થયા છે. હાલ સિવિલમાં 2 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 1 બાળક હાલ વેન્ટિલેટર પર છે. 3 દિવસ બાદ ફરી દ્વારકા પાણીમાં ડૂબ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે કહી શકાય તેવો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો છે. કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે દ્વારકાના રોડ પર કેડસમા પાણી ભરાયા છે. વરસાદને પગલે પાણીમાં ફસાયેલા 3 લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દ્વારકા પ્રાંત અધિકારી, કલ્યાણપુર મામલતદાર, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર પીએસઆઈ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી. ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા 8 નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જેમાં કેશવપુરા ગામે 4 અને ટંકારિયા ગામે 4 વ્યક્તિને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. જ્યારે પાનેલી ગામે ભારે વરસાદના પગલે 3 ખેડૂત ગામમાંથી વાડીએ પરત ફરતા નદીના પાણીમાં ફસાયા હતા. આ અંગેની માહિતી મળતા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈ આ 3 ખેડૂત દેવરખીભાઈ, નેભાભાઈ અને કેસુરભાઈનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પૂનમબેનની અપીલ અને જામનગરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય વન ટેક થ્રી ઓલ ડેનિમ, બાય ટુ ટેક સિક્સ ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ. અંબર સિનેમાની બાજુમાં હોટેલ રોયલ સ્ટે નીચે જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SEIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SEIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ, શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર ને માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ. અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SEIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટીડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાશિની, ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરી રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધ ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 17 થી વધુ પકવાનો, એન્ડ હા, આપણો સૌનો ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી, અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે, મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌ પ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઈકર,
બીબા, રંગરેતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવાર, શનિવાર અને રવિવારે એમ 3 દિવસ સતત વરસાદ પડવાને કારણે ઓખામંડળ તાલુકાના વિસ્તારોમાં અને ગામડાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તેમજ અમુક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેના ભાગરૂપે હાલારના જાગૃત સાંસદ પૂનમબેન માડમ દ્વારા લોકોને અપીલ કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદ એરપોર્ટ પરથી વિડીયો મેસેજ મારફત પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ઓખામંડળ તાલુકાના વિસ્તારોમાં અને ગામડાઓમાં પાણી વચ્ચે ઘેરાયેલા લોકોને બચાવવા એરફોર્સની મદદ લેવામાં આવી છે. તેમજ લોકોને સલામત સ્થળે ખસી જવા પૂનમબેન દ્વારા અપીલ કરાઈ છે. વધુમાં પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કલ્યાણપુર, ટંકારા, પાનેલી, કેનેડીમાં અનરાધાર વરસાદ પડ્યો હોવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. જે લોકો પાણી વચ્ચે ફસાયા છે તેમને બચાવવા માટે એનડીઆરએફની મદદ તો લેવામાં આવી રહી છે, પરંતુ એનડીઆરએફ પહોંચી શકે એમ નથી તેવા વિસ્તારોમાં એરફોર્સના ચોપર હેલિકોપ્ટરથી લોકોના રેસ્ક્યુ કરવા પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ ગઈ છે. તેમજ તેઓએ અપીલ કરતા વધુમાં ઉમેર્યું હતું કે દેવભૂમિ દ્વારકા પંથકના લોકોની મદદ માટે આખું તંત્ર ખડેપગે છે. તેમજ સતત બધા સંપર્કમાં છીએ અને આ પૂર જેવી સ્થિતિ હોવાથી જરૂરી છે કે લોકો નદી નાળા જેવા વિસ્તારોની નજીક જાય નહીં, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોના લોકો સ્થળાંતર કરી લે, તેવી પણ પૂનમબેન માડમ દ્વારા ઓખામંડળના નાગરિકોને અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે 22 જુલાઈથી લોકસભાનું બજેટ સત્ર શરૂ થયું છે, જેમાં ભાગ લેવા દિલ્હી જઈ રહેલા સાંસદ પૂનમબેન માડમે અમદાવાદ એરપોર્ટ પરથી ઓખામંડળના નાગરિકોની સલામતી માટે વિડીયો બનાવી ચિંતા કરી હતી. આ વિડીયોના આ રહ્યા મુખ્ય અંશો. પાર્લામેન્ટ સત્ર હોવાને લીધે હું અત્યારે અમદાવાદથી દિલ્હી જાઉં છું, પણ જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લોમાં અતિ ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય નદી નાળા એ વિસ્તારોમાં જવું ટાળે, એની નજીક જવાનું ટાળે, કારણ કે હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારિયા, પાનેલી, કેનેડી અને કેશુપર આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે. અમે બધાએ તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો, હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો એવી અપીલ સાથે આવતી 24 કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ અપીલ. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુરુ પૂર્ણિમાની ગઈકાલે રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જામનગરના આણંદા બાવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજને વંદન અને પૂજન કરવા માટે સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુપૂજન માટે ગુરુ પૂર્ણિમાનો મહિમાને શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ગુરુ પાસેથી મળેલું જ્ઞાન શિષ્યનું જીવન બદલી શકે છે. ગુરુના ઉપદેશને જીવનમાં અપનાવવાથી આપણી બધી જ સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. મહંત દેવપ્રસાદજી મહારાજે પણ સેવકોને સાચા માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો. ગઈકાલે રવિવારે સવારથી જાણદા બાવા સંસ્થા ખાતે ગુરુપૂજન કરવા માટે સેવકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં જામનગરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, સીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ પણ મહંતશ્રીને ફૂલહાર કરી ગુરુપૂજન કર્યું હતું. તેમજ શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરા અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પણ મહંતશ્રીને ફૂલહાર કરી અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ જામનગરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા મહંતશ્રીના ચરણ સ્પર્શ કરી ગુરુપૂજન કર્યું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે મહંત દેવપ્રસાદજી મહારાજે જામનગરની જનતાને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી આરસી વચન પાઠવ્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. શ્રી આણંદાબા સેવા સંસ્થા 350 વર્ષ જૂની છે.
બિન સાંપ્રદાયિક રીતે માનવ સેવા એ જ પ્રભુ સેવાનો આ સિદ્ધાંત પ્રમાણે ચાલી રહી છે. પ્રતિવર્ષ ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે અષાઢ પૂર્ણિમાના દિવસે વ્યાસ પૂર્ણિમા તો છે, પણ અમારા ગુરુ મહારાજનો જન્મદિવસ પણ છે અને એમની સમાધિ સ્થાનનો દિવસ છે. 99 વર્ષ સુધી જીવી અને જીવિત સમાધિ લીધેલી તેમણે, એમની શિષ્ય પરંપરા માનવ સેવાના કામ થઈ રહ્યા છે. પ્રત્યેક માણસને પોતાના જીવનમાં એક માણસ એવો રાખવો જોઈએ જે માણસની પાસે પોતાના સુખ તો ઘડવા કરી શકાય, જેની પાસે બેસવાથી મને તમને મનની શાંતિનો અનુભવ થાય એવો માણસ એક રાખવો જોઈએ. આપણે એને ગુરુ કહીએ, સદગુરુ કહીએ, જે કંઈ કહીએ, ટીચર કહીએ, માર્ગદર્શક કહીએ, પણ માણસને જેટલી ભૂખ માણસની છે એટલી કોઈ ભોગ્ય પદાર્થોની નથી. એટલે દરેક માણસે ગુરુ પૂર્ણિમાના દિવસે મારી તમારી શ્રદ્ધા જ્યાં લાગતી હોય, જ્યાં હેત થતું હોય ત્યાં જવું જોઈએ અને આપણી શ્રદ્ધાને ત્યાં નમન કરવા જોઈએ. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે સૌનું શ્રેય અને મંગલ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય રામ. ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ લગભગ લોકોએ ગુરુપૂજન કરી પૂરી આસ્થા સાથે ઉજવ્યો હતો. પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુઘર તરીકે વલ્લભકુળને માનવામાં આવે છે. વલ્લભકુળ બાળકો જામનગરમાં મોટી હવેલી ખાતે બિરાજે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ગુરુ પૂર્ણિમાનો આ પાવન પ્રસંગને ખૂબ જ આસ્થા સાથે ઉજવવામાં આવે છે. વૈષ્ણવોએ મોટી હવેલીના રસદ્ર રાયજી મહોદયને ચરણ સ્પર્શ અને વંદન કરી ગુરુપૂજન કર્યું હતું. ગઈકાલના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે જામનગરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ હેરિટેજીસભાઈ રૂપારેલિયાએ પણ રસાદ્ર રાયજી મહોદયને ફૂલહાર કરી ગુરુપૂજન કર્યું હતું. તેમજ શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગત્રા અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પણ રસાદ્ર રાયજી મહોદયને ફૂલહાર અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ જામનગરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગત્રા રસદ્ર રાયજીના ચરણ સ્પર્શ કરી ગુરુપૂજન કર્યું હતું. આ પાવન પ્રસંગે મોટી હવેલીના રસદ્ર રાયજી મહોદયે જામનગરના નગરજનોને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી આરસી વચન પાઠવ્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજનો ગુરુ પૂર્ણિમાનો, વ્યાસ પૂર્ણિમાનો ખૂબ જ સુંદર પર્વ, પાવન દિવસ છે. આજના દિવસે હું બધા જ મારા ગુરુજનોને શત શત નમન દંડવત કરું છું. એ ઉપરાંત આજનો દિવસ એ માટે ઉત્તમ દિવસ છે, કારણ કે આજના દિવસે ગુરુ, આપણા જે ગુરુપદ પર બિરાજતા હોય એમની પૂજા અને વંદના થતી હોય છે. ને ગુરુ શબ્દનો તો અર્થ જ એ છે કે જે ગુરુ શબ્દમાં ગુકાર છે એ અંધકાર વાચક છે અને ઋકાર છે એ અજવાળા વાચક છે. એટલે જે અંધકારથી અજવાળા તરફ લઈ જાય એમને ગુરુ કહેવાય. તો એવા ગુરુ જે આપણને જ્ઞાન આપે, જે અજ્ઞ લોકો હોય, અજ્ઞાની લોકો હોય એમને જ્ઞાન આપે અને ઉત્તમ પદ બાજુ, ઉત્તમ લક્ષ્ય બાજુ આગળ લઈ જાય એવા ગુરુને આજના દિવસે બધા જ ભારતીયોએ, સનાતનીઓએ અવશ્ય નમન અને દંડવત કરવા જવું જોઈએ. અને એ જ રીતે આજ સવારે 7:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી અને સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી અહીં શ્રી મોટી હવેલી જામનગરમાં પૂજ્ય દાદાજી ને પૂજ્ય કાકાજી પિતાશ્રી બંને નથી બિરાજતા, એ કારણથી હું અહીં હાજર છું. અહીં પણ વૈષ્ણવોનું આવાગમન સવારથી જ ચાલુ થઈ ગયું છે અને આ જ રીતે સાંજે 7:30 વાગ્યા સુધી આ ક્રમ ચાલશે. તો બધા જ દર્શકોને, બધા જ સનાતનીઓ, હિન્દુઓને, બધાને આજના પાવન દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. વેદોના રચયિતા, ભારતીય સંસ્કૃતિના પ્રાણ મહા ઉપદેશક, હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો મેળવનાર મહર્ષિ વેદવ્યાસના જન્મ દિવસે દેશભરમાં ગુરુ પૂર્ણિમા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ગઈકાલે રવિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખીચડા મંદિરના મહંત કૃષ્ણમણી મહારાજનું સેવકોએ પૂજન કર્યું હતું. તેમજ કબીર આશ્રમ ખાતે પણ કબીર મહારાજના ચિત્રનું પૂજન કરી સેવકોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. બેડીના નાકા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હરિભક્તોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચત્રભુજ સ્વામીનું ફૂલહાર અને ચરણ સ્પર્શ કરી ગુરુપૂજન કર્યું હતું. જામનગરનું ખ્યાતનામ બાલા હનુમાન મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. બાલા હનુમાન મંદિર ખાતે ચાલી રહેલ અખંડ રામધૂનના પ્રણેતા મહંત પ્રેમ ભિક્ષુજી મહારાજની સમાધિ ખાતે સેવકોએ પૂજન અર્ચન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. આમ સમગ્ર શહેરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણી મહારાજે તેમજ કબીરાશ્રમના ટ્રસ્ટીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ગુરુ પૂર્ણિમા ઉજવણી અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ અને શુભકામનાઓ પાઠવતા મને અપાર હર્ષનો અનુભવ થાય છે. ભારત હંમેશા પ્રાચીન સમયથી જ ગુરુઓ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર અને ગુરુઓના માધ્યમથી જ્ઞાન મેળવીને પૂરી દુનિયાને જ્ઞાન આપનાર વિશ્વગુરુ તરીકે પ્રસિદ્ધ દેશ છે. એટલે અહીં ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ વિશેષ થવું ખૂબ જરૂરી છે. વેદ વ્યાસજી કૃષ્ણ દ્વૈપાયનજીના નામથી આજની પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તો વ્યાસ પૂર્ણિમા એટલે વેદ વ્યાસજી વેદોનું સંકલન કર્યું અને એના જ્ઞાનને પુરાણોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય વ્યાસજીએ કર્યું છે. એ રીતે અનેક આચાર્યો, સંતો, મનીષીઓ, ઋષિ, મહર્ષિઓ થયા છે. જે લોકોએ આ દુનિયાને જ્ઞાન આપ્યું છે એ બધાને યાદ કરીને બધા પ્રત્યે સમર્પિત થવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. આ પાવન અવસર પર આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. શ્રી કૃષ્ણ પ્રણામી પરંપરામાં પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જ્ઞાન આપ્યું અને સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજના દ્વારા દુનિયામાં પ્રસારિત કરાવ્યું છે. એટલે આખી પરંપરાને પણ હું વંદન કરું છું. સૌ મહાનુભાવોને આજના સમયમાં વંદન કરું છું અને સૌને ગુરુજનો પ્રત્યે ભાવના રાખવાની અને જ્ઞાન મેળવીને ભારત વિશ્વગુરુ કઈ રીતે છે એ વસ્તુને સમજે અને પોતે જ્ઞાની બને, સમજદાર બને અને બીજા સુધી જ્ઞાન પહોંચાડવા માટે કાર્ય કરે. આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે. એ પર્વના દિવસે કબીર આશ્રમના અસંખ્ય સેવક સમાજ આજે અહીં બાપુની પૂજા કરવા માટે, એમના ગુરુદેવોની પૂજા કરવા માટે પધારે છે. એમને સાથે અમારી મુલાકાત થાય, અમે એમના દર્શન કરી શકીએ એવી ભાવનાથી આજે સવારે અમે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી આ કાર્યક્રમ રાખેલો છે. અત્યાર સુધીમાં અસંખ્ય માણસો અહીં આવીને બાપુના દર્શન કર્યા, કબીર સાહેબના દર્શન કર્યા અને અમે એ બધા ભાવિકોના દર્શન કરીને એમનો લાભ લીધો છે, જેનાથી મને અત્યંત અત્યંત આનંદ થયો છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાજુ શું રણજીત સાગર ડેમ નિહાળતા કમિશનર તથા SP અને જામનગરમાં વરસાદ સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCOM, BBA, BCA, BCOM, English and Gujarati medium. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94-83-31-960 અને 94-93-19-366. જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે.
નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98251-86975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન સારો એવો વરસાદ વરસ્યો હતો, જેને લીધે જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. આ ઓવરફ્લો ડેમનો નજારો નિહાળવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ પરિવાર સાથે ડેમ સાઇટ ઉપર ગઈકાલે રવિવારે પહોંચ્યા હતા. ગઈકાલે રવિવારની સાથે ગુરુપૂર્ણિમાનો શુભ દિવસ પણ હતો, જેને કારણે છલકાયેલા ડેમનો નજારો માણવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેને કારણે વાહનોની કતારો લાગી હતી. એક સમયે રોડ ઉપર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. કુદરતી નજારાને માણવા ડેમ સાઇટ ઉપર માનવ મહેરામણ જોવા મળ્યું હતું. રણજીતસાગર ડેમ ઉપર લોકમેળા જેવું વાતાવરણ ખડું થયું હતું. આ તકે કમિશનર ડીએન મોદીએ જણાવ્યું હતું કે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવાથી શહેરને એક વર્ષ પીવાનું પાણી ચાલે તેટલો જથ્થો સંગ્રહ થયો છે, જેનાથી પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ડીએન મોદીએ શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે ડેમ ઓવરફ્લો થયો હોવાથી જોવા આવવાની સાથે સલામતી બાબતે પણ ખાસ સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો. તેમજ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવા અંગે કમિશનર ડીએન મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા કેટલીક વિગતો આપવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર શહેરને સમગ્ર વર્ષ દરમિયાન પૂરું પાણી પૂરું પાડવાવાળા સોર્સમાં રણજીતસાગર એક અગત્યનો સોર્સ છે. રણજીતસાગરની પૂર્ણ સપાટી 27 ફૂટ 5 ઇંચ છે. આજે એ ઓવરફ્લો થયેલ છે અને લગભગ 7-8 ઇંચ જેટલું ઉપરથીને પાણી જઈ રહ્યું છે. આપણે રોજ 25 MLD જેટલું પાણી રણજીતસાગરમાંથી ઉપાડીએ છીએ અને એ જોતાં કેલ્ક્યુલેશન કરીએ તો આવતા જુલાઈ સુધીનો જામનગર શહેરને રણજીતસાગર દ્વારા જે એનો જથ્થો આપણે રેગ્યુલર લઈએ છીએ એટલું પાણી આપણને મળી ચૂકેલ છે. એ બાબત જામનગરવાસીઓ માટે આનંદની છે. તો સાથે સાથે ચેતવણીનો સૂર આપતા એટલું વિનંતી કરવાની સૌને કે જે જામનગર શહેરમાં બીજા પણ સોર્સ રંગમતી ડેમ છે એ ઓવરફ્લો થયેલ છે અને એ પણ અત્યારે એની સપાટીના ગેટ ખોલેલ છે, ગેટમાંથી પાણી નીકળી રહેલ છે. સાથોસાથ રણજીતસાગર આ બંને પ્રવાહ ભેગા થવાના કારણે જામનગર શહેરના લો લાઇંગ એરિયાના લોકોને સાવચેતી રાખવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. ખાસ કરીને વોર્ડ નંબર 2, 4, 10, 12 અને 16 આ વિસ્તારના જે નદીની નજીકના અને પ્રવાહની નજીકના રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે આપણે આજ બપોરથી જ ચેતવણી આપી રહ્યા છીએ. હજુ પણ જો કોઈએ મૂવમેન્ટ ન કરી હોય તો ખસી જવા વિનંતી છે, કારણ કે શક્ય છે કે ઉપરવાસમાં જો વધુ પાણી પડે તો હજુ પણ આ પાણીનો પ્રવાહ વધી શકે છે, માટે સૌને સાવચેત રહેવા વિનંતી છે. જામનગર શહેરના આપનો જે મુખ્ય વોટર બોડી છે, આજે વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયો છે અને અહીંયા ઘણા બધા આપણા શહેરના લોકો અત્યારે બહાર નીકળ્યા છે, તો આ માટે આપણે આખો પોલીસ બંદોબસ્ત પણ અહીંયા મૂક્યો છે તાકી કોઈ પણ જાતના લોકોને પરેશાની ના થાય, કોઈ ટ્રાફિક જામ ના થાય અને બીજી કોઈ પ્રોબ્લેમ ના થાય. જામનગર શહેરમાં ગઈકાલે 3 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું. ગઈકાલે રવિવાર હોવાથી લોકોએ આ વરસાદના માધ્યમથી નહાવાનું પણ પસંદ કર્યું હતું. બપોર બાદ માત્ર 1.5 કલાકમાં 3 ઇંચ એકસાથે એક સમયે વરસાદ પડવાથી રોડ ઉપર પાણી ભરાયાનો દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને પંચેશ્વર ટાવર રોડ, બેડી ગેટ સર્કલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સરકારી વસાહત, લીમડા લાઇન, ચર્ચ રોડ, બાજી સ્કૂલ રોડ, કડિયાવાડ રોડ, અનુપમ ટોકીઝ રોડ વગેરે વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા. તેમજ વરસાદના પગલે રણમલ તળાવમાં પણ પાણીની આવક ચાલુ રહેવા પામી હતી. ગઈકાલે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભારે વરસાદના કારણે ડેમો છલકાયા છે, જેને કારણે રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં પૂર આવ્યા છે, જેમાં જામનગરના દરેડ ગામ પાસે નદીના કાંઠે આવેલ ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. આ વરસાદી સિઝનમાં ખોડિયાર માતાજી મંદિરમાં બીજી વાર પાણી ઘૂસ્યું અને ડૂબ્યું હતું. ખાસ કરીને રવિવારે ખોડિયાર માતાજીના દર્શન કરવા અનેક ભાવિકો ભક્તજનો જતા હોય છે,
પરંતુ નદીના પાણીમાં મંદિર ડૂબ્યું હોય જેથી ખોડિયાર માતાજીના ભક્તોએ દૂરથી ધ્વજાના દર્શન કરી સંતોષ માન્યો હતો. રણજીત સાગર ડેમ ઉપરાંત જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો સસોઈ ડેમ પણ ગઈકાલે રવિવારે ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. જામનગર શહેર ઉપરાંત સસોઈ ડેમમાંથી આજુબાજુના 25 ગામડાઓને પીવાનું પાણી સસોઈ ડેમના માધ્યમથી પૂરું પાડવામાં આવે છે, તેમજ સિંચાઈ એટલે કે ખેતી માટે પણ અહીંથી પાણી છોડવામાં આવે છે. સસોઈ ડેમ ઓવરફ્લો થવાથી લગભગ 1.5 વર્ષ ચાલે તેટલું પીવાના પાણીનો સંગ્રહ થયો છે. આ અંગે સસોઈ ડેમના વર્ક આસિસ્ટન્ટ જયંતિભાઈ ડોડિયાએ ઓવરફ્લો ડેમ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અને સસો ડેમ ભરાઈ જવાથી 17 ગામોને સિંચાઈ માટેથી પાણી મળશે અને 25 ગામડાને પીવા માટે પાણી મળશે. તેમજ જામનગર મહાનગર પાલિકાને પણ પીવા માટે પાણી મળે છે અને આ પાણી ભરાઈ જવાથી લોકોમાં ખુશી જોવા મળે. આ 1-1.5 વર્ષ આશરે ચાલે છે એટલે પાણી પીવા માટેનું થઈ ગયું છે. પાણી અમે 340 MCSથી પાણી સમાય. યાત્રાધામ દ્વારકામાં 2 દિવસ પહેલાં 22 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને પગલે જૂની નગરપાલિકા ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, તેમજ વરસાદી પાણીનો નિકાલ હજુ સુધી થયો નથી. દ્વારકા નગરપાલિકાના તંત્ર દ્વારા અંદાજિત 5 કરોડના ખર્ચે વરસાદી પાણી નિકાલની પાઇપલાઇનો નાખેલી છે, છતાં પણ 2 દિવસથી અહીં ભરાયેલ પાણીનો નિકાલ ન થતાં લોકોમાં 5 કરોડના ખર્ચને લઈને નગરપાલિકા સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ 5 કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે કે માત્ર કાગળ ઉપર જ ખર્ચને બતાવી પૈસાને ઘર ભેગા કરવામાં આવ્યા છે, તેવો વેધક પ્રશ્ન કરી દ્વારકાની જનતા નગરપાલિકાના સત્તાધીશો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરી રહી છે. આ 5 કરોડના કરેલા ખર્ચની ફાઇલ ફરીથી ખોલી તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે તેવી પણ અહીંની જનતા અંદરોઅંદર ચર્ચા કરી રહી છે. જો ખરેખર 5 કરોડ જેવી જંગી રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોત તો 2 દિવસથી ભદ્રકાળી ચોકમાં ભરાયેલ પાણી રહેત નહીં, માટે અહીંના લોકો આ 5 કરોડના ખર્ચને લઈને શંકા કરી રહ્યા છે. દ્વારકાનો ભદ્રકાળી ચોક વિસ્તારમાં અનેક રેસ્ટોરન્ટ, હોટેલો, એટીએમ, બેંક, ટ્રાવેલર્સની ઓફિસો હાલમાં પણ પાણીના ગરકાવમાં જોવા મળી રહી છે. વધુ વરસાદ પડવાને કારણે રણજીત સાગર રોડ ઉપર આવેલ ખુલ્લી કેનાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી વહેતું થયું છે. આ ખુલ્લી કેનાલમાં આ વિસ્તારમાં રહેતા બાળકો કાંઠેથી જમ્પ મારી કેનાલમાં નાહવા માટે પડતા હોય તેવા દ્રશ્યો અમારા કેમેરામેને કેમેરામાં કંડાર્યા છે. આ રીતના જમ્પ મારવા ખૂબ જ રિસ્કી છે. તંત્રએ આ બાબતે એક્શનમાં આવીને આ રીતના જમ્પ મારતા બાળકોને રોકવા જરૂરી છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના કાલાવડમાં રહેતા યાસીન છુવારાના 27 વર્ષના પત્ની સબિસ્તાબેને પતિની બીમારીને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગર શહેરમાંથી 2 મોટરસાઇકલની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જામનગરના નાગનાથ ગેટ પાસે મિલન વસંતરાય સીમરિયા નામના યુવાનને 3 શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. લોકસભામાં બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી મળી રહ્યું છે, જેને કારણે હાલારના સાંસદ પૂનમબેન માડમ આ દરમિયાન મળી શકશે નહીં. ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે બ્રાસ ઉદ્યોગકારોની એક અગત્યની બેઠક 24 જુલાઈના બુધવારે બપોરે 4 કલાકે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના કમિટી હોલમાં રાખવામાં આવી છે. મછલીવડ સીમમાં પાણીના ખાડામાં ખેતમજૂરી કામ કરતા પ્રકાશભાઈ જામુડાભાઈ મેળાનો 5 વર્ષનો પુત્ર આનંદ ડૂબી જતા માસૂમનું મોત થયું છે. જામનગરમાં સિદ્ધિવિનાયક પાર્કમાં રહેતા અને દરજી કામ કરતા નીરવ દિલીપભાઈ માંડલિયા નામના 24 વર્ષના યુવાને પોતાના ઘરે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો દ્વારા આપઘાત કરી લીધો છે. જામનગરના રિક્ષા ચાલક દીપકભાઈ મોડ વ્યાજના 20 ચક્રમાં ફસાયા હતા. તેઓએ દીપક બચુભાઈ વાઘેલા, હાર્દિક ઉર્ફે લખન ભાયાલાલભાઈ વાઘેલા, પ્રિન્સ રાજુભાઈ ચૌહાણ અને જતીન પઢિયાર સામે રાક્ષસી વ્યાજ વસૂલી કોરા ચેકમાં સહી કરાવી ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 26 જુલાઈ સુધી વરસાદનો દોર જારી રહેશે. ગુજરાતમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસ અંગે તાકીદે પગલાં લેવા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત. 75 વર્ષના જસુમતીબેન લક્ષ્મીશંકર જોશી, તે હરિવદનભાઈ લક્ષ્મીશંકર જોશીના બહેનનું અવસાન થયું છે. 74 વર્ષના શ્રીમાળી બ્રાહ્મણ પ્રેમિલાબેન નલિનકાંત ત્રિવેદી, તે મિલન, ચેતનાબેન, દીપાલીબેન, હિરલબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં એક જ દિવસમાં ચાંદીપુરા વાયરસે 5 બાળકોનો ભોગ લીધો, કુલ 84 કેસ નોંધાયા. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી, તંત્ર ખડે પગે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા મદદે આવતું એરફોર્સનું હેલિકોપ્ટર. અમદાવાદ એરપોર્ટથી વિડીયો બનાવી ઓખા મંડળના નાગરિકોને અપીલ કરતા સાંસદ પૂનમબેન માડમ. ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા જામનગરના શ્રદ્ધાળુ ભાવિકો. રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા કમિશનર ડીએન મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પરિવાર સાથે ડેમ સાઇટની મુલાકાતે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.